જન્મથી લઈને મૃત્યુ સુધી માણસ કેટલા બધા ડરનો શિકાર બને છે. જન્મ પહેલાથી જ શરૂ થતી ડરની સફર. જો હું દીકરી હોઈશ તો આ દુનિયા જોવાનો હક મળશે કે નહીં? ગર્ભમાં રહેલા શિશુનો ડર. મારો સલામત જન્મ થશે કે નહીં? આગળ જતા સ્વસ્થ બાળપણ મળશે કે નહીં? ક્યાંક આકસ્મિક બીમારી મારી સઘળી આવક છીનવી નહીં જાય ને? ક્યાંક આકસ્મિક ધડાકો મારા પરિવારનો જીવનદીપ બુઝાવી તો નહીં જાય ને? કોઈ ઓચિંતી આપત્તિ મારી આવતીકાલને કોરી ખાશે તો? પણ આવા અનેક ડર, અસુરક્ષા અને આપત્તિઓના સેંકડો પડાવો સામે રક્ષાનો બંધ બાંધ્યો ગુજરાત સરકારે. અને બન્યું ગુજરાત 6 કરોડ ગુજરાતીઓના માથે ડાલ. અને આમ જન્મ થયો ગુજરાતમાં એક નવ શક્તિનો, રક્ષા શક્તિ. રક્ષાનો વાયદો, સુરક્ષાનું કવચ. અનેક વિઘ્નોને પાર કરીને આજે એવી ઊંચાઈએ પહોંચ્યું છે ગુજરાત, જ્યાંથી આખો દેશ અને દુનિયા અહીં આવેલા પરિવર્તનને જોઈ શકે છે. વીજળી, પાણી, રસ્તા, મકાન, શિક્ષણ, આરોગ્ય, વેપાર, ઉદ્યોગ, ખેતી અને સિંચાઈના રૂપે સામાન્ય વ્યક્તિના જીવનની જરૂરિયાતો બની છે તેમની રોજિંદી શક્તિ, જેની અવિરત સુરક્ષા એટલે રક્ષા શક્તિ. અપૂરતી આવક સામે રક્ષા શક્તિ, અપૂરતા પોષણ સામે રક્ષા શક્તિ, ગરીબના ઘરની બીમારી સામે રક્ષા શક્તિ, સરહદોથી લઈને ઘરો સુધીની રક્ષા શક્તિ, ગુનાખોરી અને આતંકવાદ સામે રક્ષા શક્તિ, કુદરતી હોનારતો અને માનવ સર્જિત આફતો સામે રક્ષા શક્તિ. આજે જો ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન અને વેપાર વાણિજ્યનું કેન્દ્ર સ્થાન બન્યું છે તો તેનો શ્રેય જાય છે ગુજરાત પોલીસના વિશેષ એકમો અને વિભાગોને, જેમનો સુદૃઢ આયોજન, આગવી વ્યૂહરચના તેમજ કુશળ સંચાલન વ્યવસ્થાના પરિણામે સલામતીના સ્તર સુધી પહોંચ્યું છે આજે ગુજરાત. દેશ કે નેતૃત્વ કો, દેશ કા સુરક્ષા બળ કે નેતૃત્વ કો, દેશ કે સુરક્ષા બળ કે જવાનો કો મિલ બેઠ કર સમાજ કી નિહિત શક્તિ હૈ વો ક્ષીણ ન હો જાએ, વો નિહિત શક્તિ ઉત્તરોત્તર બઢતી ચલે ઔર હમ સુરક્ષા કે કામ મે જનતા જો સ્વયં સુરક્ષા કા સામર્થ્ય રખતી હૈ ઉસમે કેટલી એજન્ટ કા રોલ કરને ચલે ઉસ રૂપ મે સમાજ કો લે જાને કા સામર્થ્ય હમ સુરક્ષા બલો મે હૈ. આજે ગુજરાત દેશમાં સૌથી નીચો ક્રાઇમ રેટ ધરાવતા રાજ્યોમાંનું એક છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં કોમી રમખાણો પર સંપૂર્ણપણે કાબુ પ્રાપ્ત થયો છે. આજે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સ્ત્રીઓ માટે સૌથી સલામત રાજ્ય બન્યું છે. સમયાંતરે ઊભી થતી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર ચોક્કસ હેતુસર નવા નવા વિભાગોની રચના કરતું આવ્યું છે, જેમ કે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ઇન્ટેલિજન્સ બ્યુરો, રાજ્યના 22 બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ્સ, સાયબર સેલ, સીઆઈડી ક્રાઇમ, ક્વિક રિસ્પોન્સ ટીમ્સ, સીઆરપીએફ અને હોમગાર્ડ્સ, જેમના સમયસરના સઘન પગલાઓ અને સતત સતર્કતાને કારણે આજે વિકાસના રસ્તે અડીખમ ઊભું છે ગુજરાત અને બન્યું છે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય. રાજ્યની સરહદો હોય કે શહેરો, ગામડા હોય કે જંગલો, સ્થળે સ્થળે કરવામાં આવતા સતત પેટ્રોલિંગને કારણે આજે ગુજરાતમાં નવરાત્રી જેવા તહેવારો અથવા તો કોઈ પણ સામાન્ય દિવસો દરમિયાન રાજ્યની સ્ત્રીઓ અડધી રાત્રે પણ રાજ્યના રસ્તાઓ પર બેફિકર હરીફરી શકે છે. પેટ્રોલિંગ પરના પોલીસકર્મીઓની ગતિવિધિ ઉપર નજર રાખવા માટે ગુજરાત પોલીસે ઊભી કરી એક અલ્ટ્રા મોડર્ન સિસ્ટમ, ઈ બીટ. આ અધિકારીઓ પોતાના રૂટને સમયસર અને પોઈન્ટ ટુ પોઈન્ટ કવર કરે તે માટે તેમને ઈ બીટ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. કાયદાનું અમલીકરણ કડક.